હાલ અમદાવાદથી ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસની અંદર વધુ એક પાસો ઉમેરાયો છે, જ્યાં હાર્દિક પટેલની તબિયત લથડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જી, તો આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દિવ્યેશ નશીત. જી દિવ્યેશજી, જણાવશો કે હાર્દિક પટેલને અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, તો તેનો માહોલ કેવો છે? જે રીતે જણાવી દઉં ચોક્કસપણે કે જે રીતે ખેડૂતોને જે દેવાની માફીની જે વાત હતી અને પાટીદારોને જે અનામત અપાવવાની વાત મુદ્દે હાર્દિક પટેલ જે છેલ્લા કેટલાય દિવસથી ઉપવાસ ઉપર હતા, અમરણના ઉપવાસ ઉપર હતા, તેમને વચ્ચે જળનો પણ ત્યાગ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એને થોડાક દિવસ માટે જળનો ચાલુ કર્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી ફરીથી તેમણે જળનો ત્યાગ કરી દીધા બાદ તેમના તબિયતમાં ખૂબ જ ખરાબ કહી શકાય કે ખૂબ જ ખરાબ હતી અને જ્યારે તેમના યુરિનમાં પણ ઇન્ફેક્શન થવા લાગ્યું હતું અને ત્યારબાદ આજે તેમની તબિયત વધારે લથડતા તેમને 16 સિવિલમાં એડમિટ કરવાની ફરજ પડી હતી. જી દિવ્યેશજી, જણાવશો કે હાર્દિકની સારવાર માટે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે? જે ચોક્કસપણે કહી દઉં કે હાર્દિકને અત્યારે હાલમાં 16 સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં 3 ડોક્ટરોની જે ટીમ છે તેને તૈનાત કરી દેવામાં આવી છે અને ચુસ્તપણે બંદોબસ્ત વચ્ચે બધા જ ડોક્ટરોની ટીમને અત્યારે હાલમાં સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે અને જ્યારે હાર્દિક પટેલને તમામ સારવારની તૈયારીઓ હાલ 16 સિવિલ દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જી દિવેશજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર પ્રાપ્ત થયા તે પ્રમાણે હાર્દિક પટેલની સારવાર માટે 3 ડોક્ટરોને તૈનાત કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલને અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. 16 સિવિલમાં હાર્દિકની સારવાર માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે, ત્યારે 16 સિવિલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે હાર્દિક પટેલની તબિયત લથડતા હાર્દિક પટેલને અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.